अच्छा, आज मैं आपका स्वागत करूंगा जय श्री कृष्ण बोल के। ये आज जो हम पढ़ रहे हैं, दैट इज काव्य नंबर 20 स्टैंडर्ड 9, विषय गुजराती और इसके कोई कवि नहीं है। ये एक लोकगीत है। लोको द्वारा लोको माटे लोको थी बनेलु होए तेने के भाई लोकगीत। वो जो लोकगीत है वो लोगों के हृदय में बसता है। लोग आपस में एक दूसरे के लिए अलग अलग प्रसंग के समय, शादी के समय हमेशा लोकगीत गाते हैं और खुशियाँ मनाते हैं। तो काव्य नंबर 20 स्टैंडर्ड 9 गुजराती हरि आवो ने, तो शुरुआत करते हैं। कवि कोई नहीं है, लोकगीत हम समझते हैं। यहाँ पर हरि आवो ने एक संकलित है। लोकगीत में समग्र प्रजा समूहनी भावनाओं ने निरूपण थत हुए छे। लोकगीत में हरि यानी कि यहाँ पर भगवान श्री कृष्ण के हिसाब से बताया गया है। भगवान श्री कृष्ण पोताना घरे पधारवा माटे अहीं एक भावनात्मक निमंत्रण आपवानी वात करी छे। हरि पोताना घरे पधारे तो तेमना माटे केटली केटली सुंदर आगता स्वागता करवा माटे तेना भक्त तैयार छे, तेनु भाव विभोर करी दे तेवुं अहीं वर्णन करवामां आवेलुं छे। हरिना आगमनथी लई तेनी दैनिक बधी ज क्रियाओनुं ते होशपूर्वक भक्त तेनुं मनोरम અહીંયા વર્ણન કરેલું છે। આ સઘળા કાર્યની અંદર આપણે એ જોવાનું છે। આપણા સાહિત્યમાં લોકગીત એક સહજ ભાવની અભિવ્યક્તિ કરે છે। સંસારમાં ખટમધુરી વાતો, રાધાકૃષ્ણની વાતો, આ વિષયવસ્તુને બનતું આ ગીતોની અંદર રાગના કારણે એ શ્રવણ માધુર્ય પણ વધારી આપે છે। ભગવાન શ્રી કૃષ્ણની મુરલી અને તેની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર, એની વિશે સરસ મજાની વાતો આપણને અલગ અલગ ભજનોની અંદર થાય છે। તો સમજીએ આપણું આજનું લોકગીત અતિથિ દેવો ભવ, આપણી સંસ્કૃતિ આપણી ભાવનાને ઉજાગર કરે, અતિથિના આતિથ્યના સત્કારની ભાવના એટલે આપણા હૃદયની ભાવના શું કહે છે એની પહેલાં આપણે થોડા શબ્દો સમજીએ। સજ્જ થવું એટલે તૈયાર થઈ જવું, નીર એટલે પાણી, કઢિયલ એટલે કઢાયેલું અથવા તો ઉકાળેલું, હિંડોળા ખાટ મતલબ જે ઝૂલવા માટેનો હિંડોળો હોય, ઇચકો હોય તેને કહેવામાં આવે, તળપદા શબ્દ આપણે તેને કહેશું જે દેશી ભાષાના હોય, ગુજરાતી ભાષા હોય તેની અંદર અલગ અલગ પ્રકારની બોલી આવે, કાઠિયાવાડી બોલી આવે, સુરતી બોલી આવે, મહેસાણી બોલી આવે, ચરોતરી બોલી આવે, કચ્છી બોલી આવે, અને એ જે દેશી ભાષાના શબ્દો હોય તેને કહેવાય તળપદા શબ્દો, એટલે દઈશ એટલે હું તમને આપીશ તેવી ભાવના અહીંયા વ્યક્ત થાય છે। સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ ભજન એટલે કે લોકગીત, કે શેરી વળાવી સજ કરું ઘેર આવો ને, આંગણિયા વેરું ફૂલ હરી ઘેર આવો ને, ઉતારા આપીશું ઓરડા હરી ઘેર આવો ને, મેળી ના મોલ દઈશ હે હરી, હે ભગવાન, હે કૃષ્ણ ભગવાન તમે મારા ઘર પધારો। આમ જે ભાવના જે છે એ વ્યક્ત કરવામાં આવી છે। આપણે એને લાઇન વાઇઝ એક એક શબ્દને લઈએ અને આની અંદર આપણે લગભગ 15 અથવા 16 જેટલા પોઈન્ટ છે એને વન બાય વન આપણે એને કવર કરવાના છીએ। તો બહુ જ ઇઝીલી આપણે એને લર્ન કરી શકાશે, સમજી શકાશે। કે શેરી વળાવીને સજ્જ કરું, શેરી મતલબ ગલી મોહલ્લાને એને સાફ કરી અને હે ભગવાન હું તારી રાહ જોઈ રહી છું। જેમ કે શબરી જેણે ભગવાનની રાહ જોવા માટે પોતાની નાનકડી એવી ઝૂંપડી જે છે એને પણ તરોજ એ શણગારતી, સાફ સફાઈ કરતી, પાણી છાંટીને વાળતી અને ફૂલ વેરતી કે હે ભગવાન મારા ઘેર આવશે, એમ આપણે અહીંયા આતિથ્ય ભાવની ભાવના આપણે રજૂ કરી છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ તમે મારા ઘેર પધારો, મેં મારી શેરીઓને વળાવી નાખી છે, મેં મારા ઘરને સજ્જ કરી નાખ્યો છે, મેં મારા આંગણિયાની અંદર ફૂલોને વેરીને રાખ્યા છે, તમે મારા ઘરે આવો તો હું તમને ઉતારા દેવા માટે સરસ મજાના ઓરડાને તૈયાર કરીને રાખીશ એની અહીંયા ભાવના વ્યક્ત કરી છે। મેડી, મેડી એટલે કે ફર્સ્ટ ફ્લોર જે હોય, પહેલો માળ હોય એને મેડી કહેવાય, તો હું તમને ઉતારા માટે રહેવા માટેની જગ્યા તે મેડીમાં આપવાની છું અને ત્યાં તમારી માટે બધી જ આગતા સ્વાગતાની તૈયારી કરી આપી છે। આગળ કીધું છે કે દાંતણ આપીશું દાડમી ઘેર આવો ને, તમને આજના સમય પ્રમાણે નહીં ચાલે, કદાચ જૂના જમાના પ્રમાણે આજે પણ ગામડાની અંદર લીમડાનું દાંતણ, દાડમનું દાંતણ અને બાવળનું દાંતણ હોય,
તો હે ભગવાન તમને અમે દાડમડીનું દાતણ કરીને આપીશું અને કરેલી કામ ભરીને પણ આપીશું. હે ભગવાન, હે હરિ, હે ઈશ્વર, અમારા ઘેર આવો, શેરી વળાવીને સજ ગયા પ્રભુ આવો ને હરિ આવો ને. નાવણ માટે, નાવા માટે પણ અમે તમને કુંડી બનાવીને આપશું. ગામની અંદર કૂવો હોય અને કૂવાનું પાણી બહાર કાઢવા માટે હેન્ડપંપ લગાવેલો હોય, એ હેન્ડપંપ જે છે એ બહાર એક નાનો એવો ખાડો કરેલો હોય અથવા સિમેન્ટની ટાંકી બનાવી હોય તો એ ટાંકીને કહેવાય કુંડી. તો હે ભગવાન, તમારી માટે સરસ મજાની નાવણ માટે, જે આપણે શહેરો કે અંદર હોતા હે વો હૈ એ બાથટબ, એ તરહ સે ભગવાન તમને સરસ મજાનું બાથટબ બનાવીને આપશું. પણ એ બાથટબની અંદર કૂવાનું પાણી નહીં, નદીનું તાજું ફ્રેશ પાણી આપીશું. નાવણ આપીશું કુંડીઓ ઘેર આવો ને, નદીઓના નિર્દેશ હે હરિ, હે ભગવાન, અમારા ઘેર આવો ને, શેરી વળાવીને સજ કર્યા ભગવાન આવો ને. આગળ બતાવ્યું છે કે ભોજનમાં આપીશું, ભોજન આપીશું લાપસી રે ઘેર આવો રે. લાપસી એક સ્વીટ ડીશ હૈ ઓર યે મહેમાનો કે આગતા સ્વાગતા કે લીએ કુછ અચ્છા પ્રસંગ હોતા હૈ તો ગુજરાતી શહેરોમાં ગામડામાં બધી જગ્યાએ આનું હંમેશા ચલણ હોય કે લાપસી બનાવે. તો ભગવાન તમને ભોજનમાં લાપસી આપશું અને સાથે આપીશું કઢિયલ દૂધ, જેમ કે રબડી જેવું આવે દૂધ, એકદમ વારંવાર ગરમ કરવામાં આવે એકદમ ગાઢા દૂધ બન જાતા હૈ. તો કઢિયલ દૂધ દઈશ હે હરિ ઘેર આવો ને. મુખવાસમાં આપીશું ઇલાયચી એલચી રે ઘેર આવો ને. અને સાથે આપીશું 50 પાન બીડા ભગવાન ઘેર આવો ને. રમતમાં આપીશું સોગઠા બાજી, જો આમ શહેરો કે અંદર જીસકો હમ લૂડો કહેતે હૈ, ચાર લોગ હોતે હૈ, બ્લુ ગ્રીન યેલ્લો અલગ અલગ પ્રકાર કે હોતે હૈ, ઉસમે ડાઇસ ડાલતે હૈ, તો ઇસમે પાસા હોતા હૈ, ઇસકો ડાઇસ ઇસકો કહેતે હૈ, અલગ અલગ પ્રકાર કે કલર કે જો ડાઇસ હોતે વો, ઓર ઇસકો ઇસકે દ્વારા ખેલા જાતા હૈ, તો યે જો હોતા હૈ ઇસકો કહા જાતા હૈ સોગઠા બાજી. તો ભગવાન તમના મનોરંજન માટે અમે તમને આપીશું સોગઠા ઘેર આવો ને. આગે બતાવ્યા કે પાસાની જોડી આપીશું સાથે રે, ઇસકો પાસા કહેતે હૈ ના. જો મહાભારત કે અંદર જુઆ ખેલા ગયા થા, જુગઠુ ખેલા ગયા થા, ઉસમે શકુની મામા કે પાસ એસે પાસા થે, તો એ પાસા તમને આપીશું આ રમવા માટે ઘેર આવો ને. ઓઢણ સુવા માટે સરસ મજાનો આવો લક્ઝરિયસ, આને ખાટલો કહેવાય, પણ જો લક્ઝરિયસ જો ખટિયા હોતી હૈ એને કહેવાય ઢોલિયા રે. સરસ મજાનો ઢોલિયો, એની ઉપર સરસ મજાનું ગાડલું ગોદડું પીલો એટલે તકિયા એ લગાવીને આપશું. અને સાથે તમારા મનોરંજન માટે તમને આપીશું સરસ મજાના હિંડોળા ખાટ, અને હિંડોળો કહેવાય ખાટ કહેવાય, જેની અંદર હંમેશા ભગવાનને ભગવાન શ્રી કૃષ્ણને બેસવાની ખૂબ જ મજા આવે, તો એ પણ તમને આપીશું. इस तरह से ये लोकगीत आपके सामने था. अब क्वेश्चन आंसर हम देख लेते हैं. फिर भगवान माटे भक्त आंगणा ने केवी रीते शोभावशे, तो फूलों वेरवामां आवशे. आ लोकगीत में हरि ने भोजन में शुं आपवामां आववानुं छे, तो के लापसी. आ काव्य में कई रमत नो उल्लेख थयो छे, सोगठानो. हरि ने सुवा ने बेसवा माटे कई व्यवस्था करवामां आवी छे, बाजठ. हरि आवे ते पहला शेरी ने केवी रीते सज्ज करवामां आवी छे, તો કે વાળીને વળાવીને, હે ને, સાવરણીથી વાળીએ ને એને વળાવવું કહેવાય. હરિને ઉતારો કેવી રીતે આપવાની વાત કરી છે, તો અલગ એક પોતાનો ઓરડો એટલે કે રૂમ આપવામાં આવશે. ભોજન સાથે બીજું શું આપવામાં આવશે, તો કઢિયલ દૂધ, કઢાયેલું દૂધ આપવામાં આવશે. જમ્યા પછી મુખવાસમાં હરિને શું આપવામાં આવશે, તો કે એલચી આપવામાં આવશે. હરિને નાહવા માટે કવિ ક્યાં જળથી ક્યાંથી જળ લાવે આપશે, તો કે નદીના જળ આપીશું. હરિને જમ્યા પછી કેટલા પાન આપવામાં આવશે, 50 પાન આપવામાં આવશે. સોગઠાની રમત હરિને બીજું શું આપવામાં આવશે, તો કે પાસાની એક જોડ એક્સ્ટ્રા આપવામાં આવશે. અને સુવા માટે હરિને શું આપવામાં આવશે, તો કે ઢોલિયા આપવામાં આવશે. બસ એ આપ 12 જો પોઈન્ટ હૈ ઉસકો આપ અચ્છી તરહ સે લર્ન કર લોગે તો આપકી પૂરી યે પોયમ લર્ન હો સકતી હૈ, ઠીક હૈ. પર આપકો લોંગ આન્સર પૂછેંગે તો વહાં પર ભી આપ ઇસકા ઇસ્તેમાલ કર સકતે હો, કે ભક્ત ભગવાનને શું શું આપવાની તૈયારી બતાવે છે ગીતના આધારે સમજાવો. તો દરેક ભક્તની ઈચ્છા હોય છે કે તેના ઈષ્ટદેવ એના ભગવાન એને દર્શન આપે. આ ગીતમાં ભક્તની ઈચ્છા એવી જ છે કે ભગવાનના કદમ, એના ચરણ, એના પગ એના ઘરને આવે અને એના ઘરને પવિત્ર કરે. ભક્તની ઈચ્છા છે કે શ્રી કૃષ્ણ પોતે જાતે ભક્તના ઘરે પધારે. આ ઈચ્છાને વાચા આપતા ભક્ત હરિને જણાવે છે કે જ્યારે પણ તમે મારા ઘરે આવશો ત્યારે અમે શેરી વળાવી અને શણગારવા માટે ફૂલ પણ વેરીશું. તમને ઉતારવા માટે અલાયદો અલગ એક્સ્ટ્રા ઓરડો આપવામાં આવશે.
સવાર પડતા દાંતણ તૈયાર હશે, નાવા માટે નિર્મળ મીઠું પાણીના જળ નદીનું પાણી આપવામાં આવશે, જમવામાં લાપસી અને કઢાયેલું દૂધ આપવામાં આવશે, ભોજન પછી મુખવાસમાં એલચી અને 50 પાનબીડા આપવામાં આવશે, જમ્યા પછી આરામ કરવા માટે સોગઠાબાજીની રમત પણ તૈયાર રહેશે અને રાત્રે વિશ્રામ માટે ઢોલિયો અને હિંડોળા પણ છે. આમ દિનચર્યા દરમિયાન જોઈતી દરેક વસ્તુઓ આપી અને ભક્ત ભગવાનને આહવાન કરે છે, બોલાવે છે કે તમે અહીંયા આવો અને અમારી સાથે રહો. આ રીતે હરિણ માટે તૈયાર કરેલી આ ભક્તનું આ ગીત ખૂબ સરસ રીતે વર્ણન કરેલું છે. નીચે શોર્ટ આન્સર દઈએ કે હરી આવે તે પહેલાં શેરી કેવી રીતે સજ્જ કરવામાં આવશે, તો હરી આવે એ પહેલાં શેરી વળાવીને સજ્જ કરવામાં આવશે. હરીને ભોજનમાં લાપસી આપવાનું, ભોજનમાં શું આપશે, તો કે લાપસી આપવામાં આવશે. નદીના જળ હરીને શા માટે આપવામાં આવશે, તાકે નાહવા માટે. હરીને રમવા માટે શું આપવામાં આવશે, તો કે સોગઠાની રમત. હરીને સુવા માટે શું આપવામાં આવશે, ઢોલિયા. સમાનાર્થી શબ્દ છે હરી, યાની કે પરમાત્મા ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ બી લખી શકતે હો. નદી, સરિતા, દૂધ, ક્ષીર, ફૂલ, કુસુમ, નીર, પાણી. અલાયદુ ઓપોઝિટ આયેગા ભેગા, અલાયદા મતલબ અલગ હોતા હૈ, ભેગા મતલબ સાથ મેં હોતા હૈ. સવાર, સાંજ, સુવું, જાગવું. તળપદા શબ્દ દેટ ઇઝ દઈશ મતલબ આપીશ. તો યે થા આપકી પૂરી કવિતા, બહુ હી ખૂબસૂરત સી કવિતા, જિસકો હમ લોકગીત કહેતે હૈ હરી આવો ને. આપકો અચ્છા લગા હોગા, કોઈ ડાઉટ હૈ, પ્રોબ્લેમ હૈ, તો આપ મુજે જરૂર બતાયેગા. આપકા મિત્ર, આપકા દોસ્ત, આપકા ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ.